चलो हवे आपणे केन्द्रानुरागी प्रक्रिया SN1 અને SN2 ની વાત કરી હતી, એમની અંદર આપણે અવકાશ રસાયણના દૃષ્ટિકોણને સમજવાનું છે. આપણે બંને પ્રક્રિયામાં એક એક શબ્દ આવ્યા હતા. એકમાં આપણને આવ્યું હતું રેસેમિક મિશ્રણ અને બીજાની અંદર આવ્યું હતું વ્યુત્ક્રમણ. તો ચાલો આપણે અવકાશ રસાયણ કોને કહેવાય ને એને પહેલાં સમજીએ. તો એ સમજવા માટે આપણે કેટલાક શબ્દ સમજવા પડશે. તેમાં પહેલો શબ્દ છે પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા બરાબર કોને કહેવાય? ચલો આ સમજવું હોય ને તો આપણે પહેલાં એની વ્યાખ્યા આપશું કે જો પ્રકાશને નિકલ પ્રિઝમમાંથી પસાર કરતા આપણે જે પ્રકાશ મળે ને એને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે આપી શકીએ કે કેટલાક સંયોજનને દ્રાવણમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા જો પ્રકાશના કોણાવર્તન થાય તો તે સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આપણે એવું કીધું છે કે કેટલાક સંયોજનના દ્રાવણમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા જો પ્રકાશનું કોણાવર્તન થાય તો તે સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં આવે છે. આ સમજવા માટે આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ સમજવો પડશે. ચલો સામાન્ય પ્રકાશ હોય ને એ કેવો હોય? શક્ય એવા બધા સ્થળની અંદર કંપન કરતો હોય. આ શું છે? સામાન્ય પ્રકાશ. શક્ય એવા બધા સ્થળમાં કંપન કરતો હોય, આ રીતે થતું હોય, આ રીતે થતું હશે, આ રીતે થતું હશે. ઓકે, હવે આ સામાન્ય પ્રકાશ છે ને એને આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ. આ શું છે? નિકોલ પ્રિઝમ, અથવા તમે પોલેરોઇડ પ્લેટ પણ લઈ શકો છો. ઓકે, આ પ્રકાશ આમાંથી પસાર થશે તો નિર્ગમન પામતો પ્રકાશ, આમાંથી જે બહાર નીકળતો પ્રકાશ છે ને એ શક્ય એવા કોઈ પણ એક જ સ્થળમાં શું કરતો હશે? કંપન કરતો હશે. તો આ પ્રકાશ છે ને એને કહેવાય સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. શું કહેવાય? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. એક વસ્તુ સમજો, જો આ તો મેં પ્રકાશ એનો નાનામાં નાનો ઘટક કોણ છે? ફોટોન. ફોટોન આ રીતે કંપન કરે, આ કરે, આ એક ફોટોન માટે છે. આવા તમારા અસંખ્ય ફોટોન હોય બરાબર, તો એક ફોટોનનું કંપન આપણે આવું નીકળ્યું. માનો કે બીજો ફોટોન હશે એનું પણ આ રીતે હશે, ત્રીજો હશે એમનું પણ આ હશે, આ રીતે આપણે પ્રકાશ મળશે. આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે, કેમ કે કોઈ પણ એક જ સ્થળમાં શું કરે છે? કંપન કરે છે. સામાન્ય પ્રકાશ કરતાં આમની તીવ્રતા કેવી હોય? ઓછી હોય, કેમ કે બાકીના કંપન આમાં શું પાયામાં હોય? શોષણ પાયામાં હોય. હવે આ પ્રકાશને આપણે ક્યાં પસાર કરશું? સંયોજનથી બનાવેલું દ્રાવણ, એક સેમ્પલ કોષ લેશું. આમાં આપણે શું ભરી દીધું છે? સેમ્પલ ભરી દીધું છે. માનો કે જેનું એનાલિસિસ કરવું છે એનું સેમ્પલ ભરી દેવાય. ગ્લુકોઝનું એનાલિસિસ કરવું છે, ગ્લુકોઝનું દ્રાવણ ભરી દો. ચલો આમાંથી પ્રકાશ પસાર થાય ને તો બહાર નીકળતો જે પ્રકાશ હશે ને એ આપણને આ રીતે જોવા મળશે. હતો કેવો? આ રીતે હતો. તો જો એને થીટા જેટલું કોણાવર્તન કર્યું, થીટા જેટલું શું કર્યું? કોણાવર્તન કર્યું. આ જે છે શું છે? સેમ્પલ કોષ બરાબર આપને રીડિંગ આપે છે. તો કોણાવર્તન થયું, તો એનો મતલબ કે આ સંયોજન એ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. જો કેટલાક સંયોજન દ્રાવણમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરતા, આ પસાર કર્યો, પસાર કરતા જો પ્રકાશનું કોણાવર્તન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આ કરે છે માટે પ્રકાશ ક્રિયાશીલ. કેટલાક કોણાવર્તન નહીં કરે, માનો કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં બહાર આવશે તો એ પ્રકાશ કેવો છે? અક્રિયાશીલ હશે. ઓકે, તો આ પ્રકાશ ક્રિયાશીલતાની વ્યાખ્યા. પણ હવે કોણાવર્તન બે પ્રકારના થાય. જો કોણાવર્તન બે પ્રકાર, પહેલું, જો કોણાવર્તન ડાબી બાજુ થાય, કઈ બાજુ થાય? ડાબી બાજુ થાય તો એને શું કહેવાય? તો કે લીઓ, એટલે કે વામ ભ્રમણીય. એના ઉપરથી એને સંજ્ઞા એલ અપાય અથવા માઇનસ સાઇન પણ દર્શાવવામાં આવે છે. તો કે જે પદાર્થ એનું પરિભ્રમણ
जो डाबी बाजू करे तो एने लीवो समघटक कहवाय। अने मानी लो के जो एनु जो कोणावर्तन जमणी बाजू करे तो एने हुं कहवाय डेक्स्ट्रो, डेक्स्ट्रो उपरथी एने दक्षिण भ्रमणीय, अने एने स्मॉल डी अथवा तो प्लस साइन वडे दर्शावामां आवे छे, प्लस साइन वडे दर्शावामां आवे छे। ટૂંકમાં પ્રકાશ ક્રિયાશીલ હોય અને પ્રકાશ ક્રિયાશીલતા પછી બે પ્રકારની હોય, ડેક્સ્ટ્રો સમઘટક હોય અને લીવો સમઘટક આપણને જોવા મળે છે। ઓકે, આમ બે સ્વરૂપ આપણને મળ્યા, ડી અને એલ। તો આવા ડી અને એલ સ્વરૂપ જે ભ્રમણના મૂલ્યની નિશાનીને આધારે અલગ કરવામાં આવે છે, જેને એકબીજાના પ્રકાશ સમઘટકો કહેવામાં આવે છે, અને આ ઘટનાને પ્રકાશ સમઘટકતા કહેવાય। તમે જો કે આવા ડી તથા एल स्वरूप ने एक बीजाना हूँ कहवाय प्रकाश समघटको, अने आ घटना ने हूँ कहवाय प्रकाश समघटकता कहे छे। आ घटना ने हूँ कहवाय प्रकाश समघटकता, ऑप्टिकल आइसोमराइजेशन कहेवामां आवे छे। तो चलो हवे आपने प्रश्न थशे કે ભાઈ ગ્લુકોઝને મેં આમાં નાખ્યો ને તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, પણ માની લો કે મેં મિથેનને નાખ્યો તો પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે, ઇથેનને નાખું તો નહીં દર્શાવે, ઇથેનોલ નાખું નહીં દર્શાવે, ઇથેનાલ નાખીશ નહીં દર્શાવે, એસિટિક એસિડ નાખીશ નહીં દર્શાવે। તો તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ કેટલાક પદાર્થો જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, કેટલાક પદાર્થો દર્શાવતા નથી, બરાબર। તમે જો આ મેં સાધન દોર્યું છે ને, એ સાધનને કહેવાય પોલારીમીટરનું સાધન। આ એક ડિજિટલ સાધન છે, જો આપણે કશું જ નથી કરવાનું, આ એક લેમ્પ એટલે એમાંથી સામાન્ય પ્રકાશ નીકળે, નિકલ પ્રોઝોમાંથી પસાર થાય, આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે, આ સેમ્પલ કોષ હશે, ખાલી આપણે સેમ્પલ નાખવાનું હોય, સેમ્પલ નાખી અને ડિજિટલ મીટરમાં આપણે શું બતાવશે, રીડિંગ બતાવશે। ઓકે, આ જે સાધન છે એને કહેવાય પોલારી મીટરનું સાધન, જે પ્રકાશ ક્રિયાશીલતાનું શું કરે છે, માપન કરે છે। પણ આપણો પ્રશ્ન એ છે કે ભાઈ કેટલાક પદાર્થો દર્શાવે છે અને કેટલાક પદાર્થો દર્શાવતા નથી, તો આમની અંદર ઇન્ટરનલી એવું તે શું છે, એના બંધારણમાં એવું તે શું છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે અથવા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી, એ જાણવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો। તો એના માટે આપણે અસંમિતિ, કિરાલ, અકિરાલ આવા શબ્દનો શું કરવું પડશે, સમજણ મેળવવી પડશે। એટલે જો આણ્વીય અસંમિતિ સમજવા માટે હવે ઘટના આપી છે, આપણે ખાલી સમજવાની છે। જો લુઈસ પાશ્ચરનું વૈજ્ઞાનિક કોણ છે, લુઈસ પાશ્ચર, બરાબર, લુઈસ પાશ્ચરનું અવલોકન કે કેટલાક સંયોજનોના પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એકબીજાના પ્રતિબિંબ હોય છે, પણ આધુનિક રસાયણ વિજ્ઞાનનો એને હું નાખ્યો છે, પાયો નાખ્યો છે, તે દર્શાવે છે કે બંને પ્રકારના સ્ફટિકોના જલીય દ્રાવણો સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ દર્શાવે છે। તેઓ માનતા હતા કે પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતો આ તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુ ત્રિપરમાણિક ગોઠવણી સાથે સંકળાયેલો છે। લુઈ પાશ્ચરનું અનુમાન શું હતું, એને એમ કીધું કે ભાઈ બે સ્ફટિકો એકબીજાના પ્રતિબિંબ હોય, બરાબર, આવા જે પ્રતિબિંબો હોય ને એમનો મુખ્ય તફાવત શું છે, એમનું પરિભ્રમણ જુદું જુદું હોય, એક સ્ફટિક હશે એ જમણી બાજુ કરતો હશે તો બીજો સ્ફટિક કેવો કરતો હશે, ડાબી બાજુ કરતો હશે। આવું થવા પાછળ એમનો ત્રિપરિમાણીય વિન્યાસ એટલે કે ગોઠવણી કેવી હશે, અલગ અલગ જોવા મળશે। આવી વાત આપણે લુઈ પાશ્ચરે કરી। એ સમયે પછી બીજા બે વૈજ્ઞાનિક આવ્યા, એક વોન્ટોફ તથા લેબેલ, એને બે સ્વતંત્ર રીતે શોધી કાઢ્યું, એ બંને સ્વતંત્ર રીતે આપણે શોધી કાઢ્યું, બંનેની વાત યાદ રાખજો, એને હું કાઢ્યું સ્વતંત્ર રીતે કે એ જ વર્ષમાં એને તર્ક આપ્યો કે મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચાર સમૂહ સમચતુષ્ફલકીય રીતે જોડાય। આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્બન હોય એની સંયોજકતા કેટલી હોય, ચાર, માની લો કે આ કાર્બન છે, બરાબર, આપણે લખીએ આ કાર્બન છે, એની સંયોજકતા કેટલી હોય, ચાર, સમચતુષ્ફલકીય રીતે જોડાયેલી હોય। જો કાર્બનને જોડાનાર બધા જ વિસ્તરક સમૂહ જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ પર અધ્યારોપિત નથી થતું, આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહેવામાં આવે છે, અને આવા અણુમાં સમમિતિની ઉણપ જોવા મળે છે, જેને અસમમિત અણુ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે,
तो आ विधान महत्वनुं कोने आप्युं छे वोन्टोफ अने लेबले कीधुं के कार्बननी चतुसंयोजकता समचतुष्फलकीय रीते होय जो कार्बन साथे जोड़ायेला चार जुदा जुदा विस्थापक समूह होय तो तेनु प्रतिबिंब एक बीजा पर अध्यारोपित न थाय जो कार्बन साथे जोड़ायेला चार जुदा जुदा विस्थापक समूह होय तेनु प्रतिबिंब एक बीजा पर अध्यारोपित न थाय आवा कार्बन ने असममित कार्बन अथवा अवकाश केंद्र अथवा तो एने असम कार्बन कहेवामां आवे छे। केवो कार्बन कहेवामां आवे छे? असम कार्बन कहेवामां आवे छे। आ वस्तु याद राखजो, जो कार्बन साथे जोड़ायेला चार समूह जो जुदी जुदी संयोजकता होय तो एने असममित कार्बन अथवा तो एने असम कार्बन कहेवामां आवे छे। असम कार्बन, असममित कार्बन अथवा अवकाश केन्द्र कहेवामां आवे छे। दाखला तरीके तमे जो अहीं एक सीएल छे, अहीं एक बीआर छे, अहीं एक मिथाइल छे અને એક હાઇડ્રોજન છે, તો આ કાર્બન કેવો કહેવાય? અસમ કાર્બન કહેવાય। ઓકે, દાખલા તરીકે તમે જો આ કાર્બન છે, અહીંયા એક સીએસ ટુ ઓએચ છે, અહીંયા કોણ છે? સીએસ થ્રી છે। માની લો કે અહીંયા સીએસ ટુ એનએસ ટુ છે, એ સી ડબલ ઓએચ છે, તો આ કાર્બન કેવો કહેવાય? અસમ કાર્બન કહેવાય ને। જે કાર્બન સાથે જુદા જુદા ચાર વિસ્થાપક સમૂહ જોડાયેલા હોય એના પ્રતિબિંબ, તમે આનું પ્રતિબિંબ લેશો તો એકબીજા પર મેચ નહીં થાય, એનું પ્રતિબિંબ મેચ થશે નહીં। દાખલા તરીકે તમે જો આ સી, આ સીએલ, આ બીઆર, આ એચ અને આ શું છે? સીએસ થ્રી। હવે આનું પ્રતિબિંબ લો તો પ્રતિબિંબ એક્ઝેક્ટ કેવું આવશે? તમે જાણો છો કે પ્રતિબિંબમાં બીઆર આ બાજુ હશે તો બીઆર આ બાજુ જ આવશે, કેમ કે જો ખીચો આ બાજુ હોય ને તો ખીચો આ બાજુ જ આવશે પ્રતિબિંબમાં। ઓકે, અહીંયા તમે જો સીએલ આવશે, અહીંયા શું આવશે? સીએસ આવશે અને અહીંયા એચ આવશે। હવે તમે જો આને ઉચકીનાના ઉપર મૂકો, નહીં બંધ બેસે, બંધ બેસતું નથી। એટલે તમે જો અસમ કાર્બન હશે એનું પ્રતિબિંબ ક્યારેય પણ એકબીજા પર મેચ થતું નથી, માટે આપણે એમ કહેશું કે આવા કાર્બનને અસમ કાર્બન, અવકાશ કેન્દ્ર અથવા અસમ કાર્બન કહેવામાં આવે છે। અને અસમ કાર્બન ધરાવતા અણુને શું કહેવાય? અસમમિત અણુ કહેવામાં આવે છે। આવા અસમ કાર્બન ધરાવતા અણુમાં સમમિતિની ઉણપ જોવા મળે છે, જેને અસમ કાર્બન કહેવાય, જેને શું કહેવામાં આવે છે? અસમ કાર્બન કહેવામાં આવે છે। અને જે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે, જેના માટે શું છે? જવાબદાર છે। તો પ્રાયોગિક રીતે આપણે ડી અને એલ જાણી શકીએ છીએ, પણ સૈદ્ધાંતિક રીતે આપણે એટલું તો કહી શકશું કે ભાઈ જો એમાં અસમ કાર્બન હશે ને તો એ પ્રકાશ ક્રિયાશીલ હશે। આપણે કીધું ને ભાઈ, ગ્લુકોઝ જો આ પદાર્થને આમાં નાખશો તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, આને આમાં નાખશો તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, ગ્લુકોઝને આમાં નાખશો તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે। કેમ? કારણ કે એની પાસે શું હશે? અસમ કાર્બન છે। આપણે એટલું તો ચોક્કસ કહી શકશું બંધારણ ઉપરથી કે ભાઈ જો એમાં અસમ કાર્બન છે માટે પ્રકાશ ક્રિયાશીલ છે, પણ એ ડી છે કે એલ છે એ આપણે સૈદ્ધાંતિક રીતે નહીં કરી શકીએ, એના માટે પ્રયોગ જ કરવો પડશે। માનો કે આપણે આમાં નાખશું તો એ પ્રકાશ ક્રિયાશીલ હશે, કોણાવર્તન થશે, પણ જમણી બાજુ કરશે કે ડાબી બાજુ એ આપણે નહીં નક્કી કરી શકીએ, એ સાધન જ નક્કી કરશે, પ્રાયોગિક રીતે જ આપણે એને નક્કી કરી શકાય છે। ઓકે, એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। ઓકે, દાખલા તરીકે આપણે ગ્લુકોઝની વાત કરી તો ગ્લુકોઝની આપણે બંધારણ સમજાવું તમને। જો સીએચઓ કેટલા કાર્બન હોય? 6, આ ઓએચ। ઓકે, એમની સાથે હવે જો અહીંયા ઓએચ, અહીંયા શું હશે? ઓએચ, આ એચ, ઓએચ, એચ, એચ, ઓએચ અને શું આવશે? એચ, આ ગ્લુકોઝનું બંધારણ છે। હવે તમે જો આ કાર્બન સાથે બે હાઇડ્રોજન સરખા છે ને, એટલે આને અસમ ન કહેવાય, પણ આ કાર્બનમાં જો હાઇડ્રોજન, આ ઓએચ, આ સીએસ ટુ ઓએચ અને આ ઉપરનો આખો ભાગ ગણાય તો આ કાર્બન કેવો થયો? અસમ। અહીંયા તમે જો
आ कार्बन में हाइड्रोजन ओएच आ नीचे भाग और ऊपर भाग अलग है, आ कार्बन में एवं है, आ कार्बन में एवं है, आ कार्बन में नहीं हो क्योंकि अँ डबल बॉन्ड ऑक्सीजन एटले बे सरखा थी गया कि नहीं, बे जोड़ाण से बे सरखा जोड़ाण थी गया। तो टूंक में चार चार जोड़ाण क्या हो अलग अलग होने असम कार्बन कहेवामां आवे छे, बराबर। तो ग्लूकोज अंदर चार असम कार्बन है, कोईपण प्रकाश क्रियाशीलता माटे ओछा मोछो एक असम कार्बन होवो जोईए। हवे मानी लो के आनुं एक प्रतिबिंब दोरुं ग्लूकोज नुं, तो शुं आवशे जो सी एच ओ अहीं आवशे सी 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 अने अहीं शुं आवशे सी एच टू ओ एच, आ ऊंधुं थई जशे ओ एच आ एच ओ एच आ एच अहीं एच ओ एच ओ एच ने शुं आवशे एच, आनुं एक्झेक्ट प्रतिबिंब छे। तो जो आ प्रकाश क्रियाशील है, आ बेना स्वरूपों से एकबीजा प्रतिबिंबों से, आपने कीधु ने कि डी और एल स्वरूप एकबीजा प्रकाश संघटो, आ घटना ने प्रकाश क्रियाशीलता कहवाये क्योंकि एकबीजा शू है प्रतिबिंबों से। आ कोना लीधे है यनी अवकाशीय गोठवणी जो तद्दन विरोधाभासी है, आम एक डी हे ने एक एल हे ये साधन नक्की करते आप नक्की कर सकसू नहीं। सपोज मान लो कि आ डी हो तो आ एल हे और आ एल हे तो आ शू हे डी हे, एट्ला कहवा तमें नाम सांभळ्युं छे ग्लूकोन डी पैकेट पर लखेलू हो तो याद रखो जे ग्लूकोज डी समघटक हो ईज आपने शक्ति आपे छे, एल समघटक शक्ति आपतो नथी। एटले तमे जो के अवकाशीय गोठवणी बदलाई जाए ने तो एना केटला गुणधर्म में पण हुं आवे छे चेन्जीस आपने जोवा मळे छे। ओके चलो आम आवी सममितता अने असममितताना रोजिंदा जीवन में पण केटलीक चीज वस्तुओं आपने जोवा मळे छे। दाखला तरीके तमे जो आ गोलाकार छे समघन छे बधी बाजू थी सरखो होने समघन कहवाय, हवे आनु प्रतिबिंब लो तो गोलाकार नु गोलाकार ज आवे, समघन नु प्रतिबिंब लो तो शू आ समघन ज आपने जोवा मळशे सरखू आवशे। बे प्रतिबिंब एक बीजा पर शू थशे मैच थशे, दाखला तरीके केटलाक मूळाक्षरो जो ए नु प्रतिबिंब ए ज आवे, ओ नु प्रतिबिंब ओ ज आवे, पछी एच नु प्रतिबिंब एच ज आवे, आई नु प्रतिबिंब शू आवशे आई ज आवशे, एम नु प्रतिबिंब शू आवशे एम ज आवशे। एक बीजा पर मैच थाय छे जो पण केटलाक वस्तु दाखला के हाथना पंजा, आ व्यवहारिक उदाहरण छे, तमे जो आ एक हाथनो पंजो ए बीजा एक हाथना पंजानुं एक्झेक्ट प्रतिबिंब छे, पण आ प्रतिबिंबने मूको जो बंध बेसता नथी, समज पड़े छे। आ हाथनो पंजो एक्झेक्ट हाथना पंजानुं शुं छे प्रतिबिंब ज छे ने, प्रतिबिंब बे सरखा छे, पण तमे जो बे प्रतिबिंबने मूको एक बीजा पर मैच थता नथी, बे अंगूठा अलग अलग आवे छे बराबर, तो ये मैच थता नहीं। दाखला तरीके तमे जो केटलाक मूळाक्षर बी प्रतिबिंब शू आवशे बी, सी नु प्रतिबिंब शू आवशे सी, डी नु प्रतिबिंब शू आवशे डी थशे, आ व्यवहारिक उदाहरणों से तमे जो। तो आना उपरथी आपणे व्याख्या आपशुं के जेना प्रतिबिंब एक बीजा पर अध्यारोपित थता नथी एने कहेवाय किराल पदार्थो, एने शू कहेवाय किराल पदार्थो, जेना प्रतिबिंब अध्या प्रतिबिंब अध्यारोपित थता नथी तेने कहेवाय, तेने कहेवाय किराल पदार्थो, अने जेना प्रतिबिंब अध्यारोपित थाय छे तेने कहेवाय अकिराल, केवा कहेवाय अकिराल पदार्थो। एनो मतलब कि आ बधा अकिराल छे, आ बधा केवा छे किराल आपने जोवा मळे छे। तो आपने एनी व्याख्या आपी छे जो के सममितता अने असममितता माटे रोजिंदा जीवन में लेवाती वस्तुओं गोलाकार समघन शंकु आ बधाना प्रतिबिंब तेना समान होय छे अने तेमना प्रतिबिंबो एक बीजा पर अध्यारोपित करी शकाय छे। घणी वस्तुओं के जेना प्रतिबिंब अध्यारोपित थता नथी, उदाहरण तरीके तमारो डाबो हाथ जमणा हाथ समान देखाय छे, परंतु तमारा हाथ ने जमणा हाथ पर गोठवता एकबीजा पर योग्य रीते गोठवाता नथी। जे वस्तु पोताना प्रतिबिंब पर अध्यारोपित थई शकती नथी तो तेमने किराल अने आ गुणधर्म ने शू कहेवाय किरालिटीनो गुणधर्म कहेवाय। जे वस्तु पोताना प्रतिबिंब पर अध्यारोपित थई शकती होय तो एने अकिराल, अने आवा अणु हमेशा कहेवाय प्रकाश अक्रियाशील होय, केम के कोईपण क्रियाशीलता माटे हमेशा एमां असममिति होवी जोईए, एना प्रतिबिंब मैच थवा जोईए नहीं। आ किरालिटीनी ओळख माटे आपणे मॉडेल द्वारा केटलाक उदाहरणोने समझी शकीए छे। तो एक वस्तु क्लियर राखजो के जनरल किराल पदार्थ हशे ए प्रकाश क्रियाशीलता होवा माटे जवाबदार छे, पण कार्बनिक संयोजननी अंदर प्रकाश क्रियाशीलता माटे अकिराल सॉरी किराल क्यारे हशे, जेनी पासे ओछामां ओछो एक हुं होवो जोईए असम कार्बन होवो जोईए,
અસમ કાર્બન એ કિરાલિટી માટે જવાબદાર છે અને કિરાલિટી એ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે। કોઈ પણ કાર્બનિક અણુમાં અસમ કાર્બન હાજર છે એટલે અ કેવો છે કિરાલ છે। કિરાલ છે માટે હું છે કિરાલિટી છે ડિપેન્ડેબલ છે। અસમ કાર્બન હોય તો એ કેવો છે કિરાલ હશે અને કિરાલ હશે તો એ કેવો હશે પ્રકાશ ક્રિયાશીલ હશે। કેવો હશે પ્રકાશ ક્રિયાશીલ આપણને જોવા મળે છે। ઓકે ચાલો આપણે મોડેલ દ્વારા એને કેટલુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ સમજીએ। ચાલો હવે આપણે ત્રિપરિમાણીય મોડેલ દ્વારા કેટલાકને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં તમે જોઈ શકો છો જો પ્રોપેન ટુઓલ આપણને આપેલું છે, આ પ્રોપેન ટુઓલ છે એનું આપણે થ્રી ડાયમેન્શન સ્ટ્રક્ચર લખ્યું છે। જો CH3 CH3 એમની સાથે એચ છે, આ કાર્બન કેવો છે અસમ છે, સોરી અસમ નથી, કેમ નથી કારણ કે તમે જો બંને મિથાઇલ સમૂહ છે ને, બંને મિથાઇલ સમૂહ સમાન છે એનો મતલબ અસમ કાર્બન નથી, માટે પ્રકાશ ક્રિયાશીલ હશે ને એના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થતા હશે ને આપણે ચેક કરીએ, આપણે ખબર છે પણ તોય આપણે ચેક કરીએ છીએ। જો હવે અહીં હું અરીસો મૂકું એટલે એક્ઝેક્ટ પ્રતિબિંબ હશે, જો HO અહીં શું આવશે C, આ હાઇડ્રોજન છે એ આ બાજુ આવી જશે, આ જે ભાગ છે એ આ બાજુ આવી જશે, અહીં શું આવશે CH3 અને આ ભાગ છે અહીંયા શું આવી જશે અહીંયા આવી જશે CH3, આવું થશે। એક્ઝેક્ટ આપણે પેન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ તો આ રીતનું બંધારણ હતું, એક્ઝેક્ટ બંધારણ કેવું થઈ જશે આમ થઈ જશે। આ જે બંધારણ હતું તમે જોઈ શકો છો, જો આ કોણ છે OH, આ કોણ છે H, આ મિથાઇલ અને આ શું છે મિથાઇલ છે મિથાઇલ, હવે એનું એક્ઝેક્ટ શું મળી ગયું આ બાજુ પ્રતિબિંબ મળી ગયું, તો એનો મતલબ શું છો મિથાઇલ મિથાઇલ તો ત્યાં ને ત્યારે, પણ મિથાઇલનું સ્થાન બદલાઈ ગયું, જો મિથાઇલનું સ્થાન શું થઈ ગયું બદલાઈ ગયું, મિથાઇલ આ બાજુ હતો આ બાજુનો મિથાઇલ હતો એ આ બાજુ આવી ગયો। ઓકે આવી ઘટના આપણને જોવા મળશે। હવે તમને એમ થાય આનું પ્રતિબિંબ આના પર મૂકીએ તો ક્યાં મેચ થાય, પણ તમે જો અને રોટેશન આપો 180નું રોટેશન આપતા શું થશે, તો કે જો આ જે હતું એને આપણે 180નું રોટેશન આપીએ તો શું થશે, 180નું રોટેશન આપતા શું થશે પાછું મૂળ પરિસ્થિતિમાં આવી જશે, અને મૂળ પરિસ્થિતિમાં આવતા શું થશે, તો કે જો અહીંયા સી અહીંયા શું થઈ જશે OH, અહીંયા શું આવી જશે H, અહીંયા શું આવી જશે CH3 અને અહીં શું આવી જશે CH3, આનું પ્રતિબિંબ એ ઉપર મેચ થાય છે। તમે જો આ બંધારણને એ કયો અને બી કયો અને હું કયો સી, તો બંધ બેસી છે કે નહીં, શું કામ, કારણ કે બે બાજુ મિથાઇલ છે, તમે જો કે આ થવાના કારણે આ જે બંધારણ હતું સમજી લો આ બંધારણ હતું એમાં બે મિથાઇલ હતા, આ મિથાઇલ ચેન્જ થઈ અને આમ થાય છે, હવે એનું રોટેશન પાછું આપીએ, રોટેશન આપણે આપીએ છીએ તો શું કરીએ છીએ આ રીતે આપીએ છીએ, તો જો આ બાજુ મિથાઇલ અને આ મિથાઇલ બે કેવા મળે છે સરખા જ આપણને જોવા મળે છે। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, બ્યુટેન ટુઓલ કોને કહેવાય, CH3 CH CH2 અને CH3, અહીંયા શું આવશે OH, તમે જો આ કાર્બન અસમ છે છે અસમ, હવે અહીંયા સી આ શું છે OH, હવે એમની સાથે આ એક કોણ છે હાઇડ્રોજન, બીજું કોણ છે C2H5 અને અહીંયા કોણ હશે CH3 ઇથાઇલ સમૂહ। ઓકે આ બ્યુટેન ટુઓલ છે, પ્રતિબિંબ લો શું થશે HO, આ સી અહીંયા શું આવશે H, અહીંયા શું આવશે C2H5 અને અહીં શું આવશે CH3। ઓકે આ એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ થયું। હવે આને 180નું પરિભ્રમણ આપો તો શું થશે, તો કે જો 180નું પરિભ્રમણ આપતા આપણે અહીંયા સી મળી જશે, અહીંયા આપણે શું મળી જશે H મળી જશે, અહીંયા આપણે શું મળી જશે અહીં H મળી જશે, અહીંયા OH મળી જશે, પણ અહીંયા શું આવી જશે મિથાઇલ, આ શું થશે મિથાઇલ અને અહીંયા શું આવી જશે ઇથાઇલ આવી જશે, શું કામ, કારણ કે તમે જો 180નું પરિભ્રમણ આપો છો ત્યારે આ વસ્તુ માનો કે આ જે બંધારણ હતું એ બંધારણ આપણને આ રીતે મળે છે, તો આ રીતે મળે ત્યારે મિથાઇલ તો એ બાજુ આવી ગયો, ઇથાઇલ તો એ આ બાજુ આવી ગયો, અને આને તમે પછી રોટેશન આપો તો શું થશે ઇથાઇલ આ બાજુ આવી જશે, ચેન્જ થઈ જશે। હવે જો આને આના પર મેચ કરો તો નહીં થાય, કેમ કે એ બી અને સી, તમે જો સી અને એમાં ઇથાઇલ ને મિથાઇલના સ્થાન બદલાઈ ગયા, અહીંયા તો બે કેવા હતા સમાન જ હતા એટલે ચેન્જ કરવાની જરૂર હતી નહીં। ઓકે
तो आ बीटेन टूल प्रकाश क्रियाशील से अपने तो अगर खबर थी कम के असम कार्बन से अपने शू कर प्रूफ करू तो एक वस्तु याद रखो कि जेनी अंदर असम कार्बन हाजर है ये बदाज प्रकाश क्रियाशीलता दर्शाए थे। अपने के उदाहरण आप जो जो प्रकाश क्रियाशील होने किराल कहमें टू क्लोरोब्यूटेन सी एस थ्री सी एच सी एल सी एस टू ने सी एस थ्री चलो प्रकाश क्रियाशीलता दर्शाए कारण कि शू है असम कार्बन से जो पची आप टू थ्री डायहाइड्रोक्सी प्रोपेनाल प्रोपेनाल एट शू सी एच सी एच और सी एच ओ आ प्रोपेनाल टू थ्री एट अँच आएच सी एस टू थे आ कार्बन केव असम केम के जो एक सी एच ओ एक ओएच एक हाइड्रोजन ने बाकी असम थे आ असम नहीं थे बराबर। त्यार पछी आपने पूछे ब्रोमो क्लोरो आयोडोमिथेन कार्बन साथ ब्रोमीन क्लोरिन आयोडीन और बीजू पाइनो एट कौन हो हाइड्रोजन तो आ कार्बन केव असम थे। त्यार पछी आप पूछे टू ब्रोमो प्रोपेनोइक एसिड टू ब्रोमो प्रोपेनोइक एसिड आ वन टू अँ ब्रोमीन अँ प्रोपेनोइक एसिड एट त्रण कार्बन और कौन हाइड्रोजन तो आ शू असम कार्बन थे है तो आ बदा उदाहरणों से जमनी अंदर आवा असम कार्बन हे प्रकाश क्रियाशील हे दाखला के तमने जो आप मान लो कि कोई समूह आपेलो समझ लो कि मिथाइल बराबर तो तुम जाओ जो अँ कहीं कार्बन हो शू हाइड्रोजन हो प्रकाश क्रियाशील नहीं हूँ काम कारण के असम कार्बन नहीं जो आ बे भाग सरखा गया बाकी ने आखी हरोल गणाय आ बाजू सरखी और आ बाजू पर सरखी पर जो हूँ अँ आई जोड़ी दू तो आ कार्बन पर असम थी जैसे आ कार्बन पर केव असम थे केम कारण के जो एक मिथाइल एक बाजू कौन से सी एस टू सी एस टू सी एस टू रिंग से आ बाजू कौन से सी एच आई और सी एस टू से चेन्ज थी गई हाइड्रोजन से आ कार्बन पर असम आयोडीन हो एक हाइड्रोजन हो एक बाजू सी एस टू ने एक बाजू सी एच सी एस थ्री अपने जवा मे तो आ रीते अपने इन्हें कही सकिए। आम जेना प्रतिबिंब परस्पर अध्यारोपित न थई सकता होय आवा अवकाशी समघटकों ने एक बीजाना प्रतिबिंबी समघटकों कहेवामां आवे छे एटले ए अने सी एक बीजाना प्रतिबिंबी समघटकों जेने एनेन्सोमर कहेवामां आवे छे आकृति में आपने दर्शाव्या छे। प्रतिबिंबी समघटकों गलन बिंदु उत्कलन बिंदु द्राव्यता वक्रीभवनांक वगैरह गुणधर्म समान होय खाली ध्रुवीभूत प्रकाशना भ्रमण संदर्भे जुदा पड़ता होय एक जमणी बाजू तो एक केवू होय डाबी बाजू आपने जोवा मळे छे। आम बे प्रतिबिंबी समघटकों सरखा प्रमाणवाळू मिश्रण जेने कहेवाय रेसमिक मिश्रण मानो के एक डी समघटक अने एक एल समघटक नु सरखू मिश्रण एटले आपणे एम कहेशुं के जो 50% 50:50 मिश्रण ने शू कहेवाय रेसेमिक मिश्रण कहेवामां आवे छे आ घटना ने रेसेमीकरण कहेवामां आवे छे जेनी प्रकाश क्रियाशीलता क्रियाशीलता केवी होय शून्य होय केम शून्य होय कारण के डी समघटक ए जेटलू एनु परिभ्रमण जमणी बाजू करशे एल एटलू जेनु शू करशे डाबी बाजू करशे एटले परिणामी असर केवी थशे नाबूद थशे। रेसेमिक मिश्रण में बने रेशियो केटलो होय 50-50% होय मानो के एक एटलू फेरवे छे ने तो बीजू पाछु एटलू ज फेरी देशे एटले मूल परिस्थिति पर आवशे 10 मिनिट तमे आम चालो छो 10 मिनिट आम चालो छो तो पाछीनी मूल पोजिशन पर आवी जशो एटले याद रखजो के रेसमिक मिश्रण प्रकाशी भ्रमण शून्य होय कारण के एक समघटक अन्य समघटकना परिभ्रमण ने नाबूद करे छे आवा मिश्रण ने रेसमिक मिश्रण अथवा रेसमिक रूपांतरण कहेवामां आवे छे। रेसमिक मिश्रण ने दर्शावा माटे नामनी आगळ जो रेसमिक मिश्रण होय एमां बन्नेनुं सरखुं प्रमाण एटले डी एल बन्ने होय अथवा प्लस माइनस आवी साइन वडे दर्शावामां आवे छे ओके आ घटना ने रेसमीकरण कहेवामां आवे छे। हवे जो 10.8 ની અંદર તમને પૂછ્યું છે કે નીચેની જોડીમાંથી કોણ કિરાલ છે અને કોણ અકિરાલ છે આપણે નક્કી કરવું છે તો કઈ રીતે કરવાનું તમારે એટલું જોવાનું છે જેમાં અસમ કાર્બન ઈ કિરાલ જેમાં નથી અકિરાલ તમે જો પહેલું આપણે આપ્યું છે ને ઈ કઈક આવું આપ્યું છે જો અહીંયા એચ અહીંયા હું આપ્યું છે ઓએચ અહીંયા હું આપ્યું છે બીઆર અને અહીંયા હું આપ્યું છે સીએસ3 આવું પહેલું આપ્યું છે એની કમ્પેરમાં હું આપ્યું છે સીએસ3 અહીંયા આપણે આપ્યું છે એચ અહીંયા આપ્યું છે બીઆર અને અહીંયા આપ્યું છે આપણે બીઆર તો જો અહીંયા બે બીઆર સરખા છે તો અસમ નથી બરાબર અહીંયા તમે જો હાઇડ્રોજન મિથાઈલ બીઆર ને હોય આ શું છે કિરાલ આ કિરાલ છે તો આ કેવો થશે અકિરાલ
बीजा में तमे जोई सको छो अहीं आ कार्बन जे छे एनी बाजू CH2CH3 CH2CH3 हरखा छे, आ किराल नथी। पेलू केवू छे किराल AHOH CH3 ने CH2CH2CH3 एटले पेलू थशे। तीजा में तमे जोई सको छो 2-bromo हुं छे ब्यूटेन, तेमां कोण आवशे? पेलू आवशे। बीजा में तमे जो किराल नथी, ओके, त्रणेय में एक नंबर नो आंसर आपने जोवा मळशे। आपणे असम कार्बन जोए अने एनो किराल के अकिराल छे एवुं नक्की करी शकीए छे, ओके। चलो हवे आपणे त्रण शब्द भणवाना छे, धारण, व्युत्क्रमण अने रेशमीकरण। चलो ए समझवा माटे हुं एक उदाहरण लउं छुं। चलो आपणी पासे आ छे C2H5, आ एक बराबर, एमनी साथे આ એક હાઇડ્રોજન છે, માની લો એક છે મિથાઇલ, અને અહીંયા માની લો કે આ લાગ્યો છે એક્સ, આ કેવો છે? સમચતુષ્ફલકીય, આ કેવો છે? સમચતુષ્ફલકીય છે, આ એક અણુ છે, ઓકે। હવે આનો તમે જો આ એક્સ અને કેન્દ્રાનુરાગી છે ને, હવે આમાં કેન્દ્રાનુરાગીનો હું એટેક કરું છું, કેન્દ્રાનુરાગી તરીકે હું વાયનો એટેક કરું છું, કેન્દ્રાનુરાગી તરીકે હું વાયનો એટેક કરું છું અને કેન્દ્રાનુરાગી તરીકે હું વાયનો એટેક કરું છું, ત્રણ શક્યતાઓ છે, ઓકે। જો હું કેન્દ્રાનુરાગી તરીકે એટેક કરું તો હાજરીમાં એટેક કરું એટલે તમે જાણો છો એને બેક સાઈડથી એટેક કરવો પડે, પાછળથી કરવો પડે, આપણે SN2માં શીખ્યા, ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ, એટલે બેક સાઈડથી એટેક કરવો પડે, અને બેક સાઈડથી જ્યારે એટેક કરું ને ત્યારે આ આ બાજુ જશે તો આનો વિન્યાસ બદલાશે, એટલે શું થશે? જો અહીંયા સી બરાબર, આ હાઇડ્રોજન, આ કોણ આવશે? મિથાઇલ, આ શું આવશે? C2H5, અને આ શું થઈ જશે? વાય, આવું થશે। એક્સનું વિસ્થાપન વાય વડે થયું, પણ તમે જો છત્રી જેમ ઉલટાઈ જશે એમ આનો વિન્યાસ એકદમ ઉલટાઈ ગયો, આખી અવકાશી ગોઠવણી ઉલટાઈ ગઈ, તો આ ઘટનાને કહેવાય વ્યુત્ક્રમણ, ઉલટાઈ જવું, જેને વ્યુત્ક્રમણની ઘટના કહેવાય। માની લો કે કોઈ સંજોગોમાં એ સામેથી જ એટેક કરે છે, એના વિન્યાસમાં કોઈ ફરક પડતો નથી, જેવો વિન્યાસ છે, માનો કે અહીંયા C2H5 છે, અહીંયા કોણ છે? તો કે હાઇડ્રોજન છે, અહીંયા કોણ છે? તો કે મિથાઇલ છે, અને અહીં એક્સની જગ્યાએ શું આવે છે? વાય, તો એનો વિન્યાસ એનો એ જ રહે છે, તો આને કહેવાય ધારણ। તમે જો અવકાશીય કેન્દ્રનો જે પ્રક્રિયકમાં વિન્યાસ હોય છે એનો એ જ વિન્યાસ જળવાઈ રહે તો એ ઘટનાને કહેવામાં આવે છે ધારણ, એને શું કહેવાય? ધારણ। પણ જો આપણે આ ક્યાં થતું હતું? SN2માં બરાબર, પણ SN1માં શું થતું હતું? પહેલાં એક્સ નીકળી જતો હતો એટલે સમતલી રચના બની ગઈ, પછી ઉપર અને નીચે બંને થિયેટર કરે એટલે બંને બાજુની શક્યતા છે, તો આને માનો કે હું એ કહી દઉં, આને હું કહી દઉં બી, તો અહીંયા તમે જો બંને બાજુ મળશે એટલે અહીંયા આપણે શું મળશે? A+B નું મિશ્ર મળશે ને, કેમ કે આ બાજુથી એટેક કરશે તો આપણે આ ઘટક મળશે, આ બાજુ એટેક કરશે તો આપણે આ ઘટક મળશે, જેને હું કહેવાય રેસેમિક મિશ્રણ। ત્રણ શક્યતા છે, જો એનો એ જ વિન્યાસ રહે તો એને ધારણ કહેવાય, વિન્યાસ ઉલટાઈ જાય તો એને વ્યુત્ક્રમણ કહેવાય, અને જો બેયનું 50-50% મિશ્ર મળે તો એને શું કહેવાય? રેશમીકરણ કહેવામાં આવે છે। એટલે આપણે ધારણની વ્યાખ્યા આપી છે, ધારણમાં શું થશે કે એની આસપાસનો કોઈ વિન્યાસ ને એ ચેન્જ થતો નથી। ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે, જો માની લો કે આ એક CH3 છે, આ શું છે? સી, અહીંયા માનો કે એચ લાગેલો છે, અહીંયા લાગેલું છે CH2 અને CL, અહીંયા શું લાગ્યું છે? CH2OH, ઓકે, અહીંયા શું છે? CH2 અને CH3, આવી રચના છે। હવે એની પ્રક્રિયા હું કોની સાથે કરું? HCl સાથે, તો સ્વાભાવિક છે CLOHનું શું કરશે? વિસ્થાપન કરશે, વિસ્થાપન કરશે એટલે નિપજ આપણે મળશે H C, અહીંયા શું થશે? CH2OH, અહીંયા શું આવશે? CH3, અહીંયા શું આવશે? CH2 અને CH3, અને H આ OH સાથે જોડાઈને શું બનાવશે? H2O, આપણી પ્રક્રિયા થઈ। પણ આ પ્રક્રિયાની અંદર તમે જો કે આ અસમ કાર્બન છે, આ શું છે? અસમ કાર્બન છે, અવકાશીય કેન્દ્ર છે, તો અવકાશીય કેન્દ્રની આસપાસનો વિન્યાસ એ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય ત્યારે બદલાતો નથી, વિન્યાસ આમાં છે એવો જ આમાં રહે છે, તો આ ઘટનાને શું કહેવાય? ધારણ કહેવાય। પછી ભલે એની નિશાની બદલાઈ જાય, માની લો કે આ માઇનસ છે તો આ પ્લસ થઈ જશે, એ શું કામ? કારણ કે એમાં ક્રિયાશીલ સમૂહ બદલાય છે, એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહ OH ની જગ્યાએ શું આવી જશે? CL, સમજ પડે છે? અહીંયા માઇનસ લખશું,
અહીંયા શું આવશે પ્લસ આવશે એ પોલારીમીટર નક્કી કરશે એ આપણે જોવાનું નથી પણ અવકાશ કેન્દ્રની આસપાસનો વિન્યાસ એનો એ જળવાઈ રહેશે માટેને ધારણ કહેવાય શું કહેવાય ધારણ જો ઉલટાઈ જાય તો વિક્રમણ બે 50-50% મળે તો એને રેશમીકરણ કહેવામાં આવે છે એટલે જો વ્યાખ્યા આપી છે અવકાશીય રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક જ સંમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી એ સંપૂર્ણપણે જળવાઈ રહે સચવાઈ રહે તો વિન્યાસનું ધારણ કહેવામાં આવે છે નીચેનું આપણે ઉદાહરણ આપેલું છે ખાલી ચિહ્ન બદલાય છે પણ એ તો ક્રિયાશીલ સમૂહને આધારે આ ઉદાહરણ આપણે નીચે અહીંયા સમજાવેલું છે તો હવે આ બે વસ્તુને આપણે પ્રકાશ જે SN1 અને SN2 છે એમના એક એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું પણ આપણે એક જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે એને આપણે ડિસ્કસ કરી લઈએ અહીં પોઈન્ટ 10.7 આપણને જે આપેલા છે ક્વેશ્ચન 10, 6, અને 7 જો SN1 ને SN2 ને રિલેટેડ આપ્યા છે નીચે દર્શાવેલા સંયોજન પૈકી જોડીમાં ક્યુ સંયોજન SN2 ઝડપી આપશે મેં તમને કીધું SN2 કોણ ઝડપી આપે જેમાં અવકાશી અવરોધ કેવો હોય ઓછો હોય ઉદાહરણ આપણને આપ્યું છે જો પહેલું આપ્યું છે CH2Cl અને બીજું આપણને આપ્યું છે આ Cl તો આ બેમાં ઝડપથી આપણને કોણ આપશે આ આપશે શું કામ કારણ કે જો આ હાઇડ્રોજન છે અહીં ડાયરેક્ટ જોડાયેલું છે ડાયરેક્ટ જોડાયેલો કાર્બોકેટાઇન કેવો બને સેકન્ડરી અહીં કાર્બોકેટાઇન કેવો બને પ્રાઇમરી બીજું બે હાઇડ્રોજન છે એટલે અવકાશ અવરોધ કેવો હોય ઓછો હોય અહીં કેટલો હોય એક હાઇડ્રોજન એક કોણ હોય ફિનાઇલ તો SN2 થવા માટે અવકાશ અવરોધ કેવો ઓછો તો આમાં કેવું થશે SN2 વધારે થશે ઓકે બીજું પૂછ્યું છે તમે જો આયોડિન અને ક્લોરિન તો હેમાં વધારે થાય મેં તમને કીધું હતું ક્લોરિન કરતાં બ્રોમિન બ્રોમિન કરતાં આયોડિન સરળતાથી છૂટો પડે તો એમાં પણ કોણ આવશે આય વાળો ભાગ આવશે આ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ ચાલો નીચેના સંયોજનમાં SN1 ને SN2ની પ્રતિક્રિયાત્મકતાનું અનુવાદન કરો તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો ક્યાં ક્યાં હોય જો CH3 CH2 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 અને Br આ એક સમઘટક CH3 અહીંયા CH અહીંયા CH3 અહીંયા CH2 અને Br આ બીજો સમઘટક નોર્મલ બ્યુટેન આઇસોબ્યુટેન CH3 CH2 CH અહીંયા Br અને CH3 આ કેવો છે સેકન્ડરી CH3 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 અને Br આ કેવો છે ટર્શરી છે 4 સમઘટકો થઈ ગયા તો હવે આપણે જાણીએ છીએ કે જો ટર્શરી કાર્બોકેટાઇન આ સેકન્ડરી કાર્બોકેટાઇન આ બંને કેવા છે પ્રાઇમરી છે કેવા છે પ્રાઇમરી તો જેમાં અવકાશી અવરોધ ઓછો એમાં શું થશે અવકાશી અવરોધ ઓછો એમાં શું થશે SN2 થશે અને જે તરસરી હશે એમાં શું થશે SN1 તો ક્રમ કેવો હશે જો આને આપણે 1 નંબર આપીએ આને આને 2 આપીએ આને 3 આપીએ અને આને શું આપીએ 4 તો જો 4 3 2 1 આ શું થશે SN1નો ક્રમ તો SN2નો ક્રમ એના કરતાં ઉલટો 4 કરતાં 3 એના કરતાં 2 ને એના કરતાં 1 કેવી થશે વધારે થશે બે વિરોધાભાસી આપણે જોવા મળશે કેમ કે એકમાં કાર્બોકેટાઇન જોવાય એકમાં અવકાશીય અવરોધ જોવામાં આવે છે ત્યાર પછી એક બીજું ઉદાહરણ આપણને આપ્યું છે બેન્ઝીન રિંગવાળું કાલે આપણે જે વાત કરી હતી ને એ પ્રમાણે જો C6H5 આવા બંધારણ આપ્યા છે આ બેન્ઝીન રિંગ પછી આપણને આપ્યું છે CH અને Br બીજું આપણને આપ્યું છે બેન્ઝીન રિંગ પછી CH પછી બીજી બેન્ઝીન રિંગ અને Br ત્રીજું આપણને આપ્યું છે બેન્ઝીન રિંગ CH3H અને Br અને ચોથું આપણને આપ્યું છે બેન્ઝીન રિંગ બીજી પણ બેન્ઝીન રિંગ એક CH3 અને Br આવા 4 બંધારણ આપ્યા છે તો આમાં આપણે ક્રમ લખવો છે તો આ મેં તમને કીધું હતું કે જે પરિબળ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે એમાં SN1 કેવી થાય વધારે સમજો આ સંસ્પંદનથી વધારે અને હાઇપર કોન્જ્યુગેશનથી વધારે કેમ કે બની જાય કાર્બોકેટાઇન એટલે વીજભારમાં શું કરશે ઘટાડો કરશે તો આમાં SN1 કેવી થાય સૌથી વધારે પછી જો આ બે રિંગ છે બે સંસ્પંદનથી આપે એટલે આનો વારો આવશે પછી કોણ આવશે એક બેન્ઝીન રિંગ અને એક મિથાઇલ છે એટલે આવશે અને આમાં ખાલી કોણ છે એક બેન્ઝીન રિંગ જ છે તો આપણે નંબર આપીએ તો 1, 2, 3 અને 4 તો સૌથી વધારે ક્યાં થશે 4માં કઈ SN1 પછી કોણ આવશે આ બે રિંગવાળું એટલે શું આવશે 2 પછી કોણ આવશે 3 અને પછી શું આવશે 1 એનો ક્રમ થશે તો SN2નો ક્રમ કેવો થશે આના કરતાં ઉલટો શું કામ કારણ કે જો અહીં બે આપવા છે બે બે આવા બે છે અહીં ઉપરાંત હાઇડ્રોજન જગ્યાએ કોણ છે મિથાઇલ એટલે આ વધારે આપશે
અહીંયા બે સિંગલ વાળા છે તો એમાં કોણ આપશે? મિથાઈલ વાળો છે, વધારે આપશે. ઓકે, તો આ રીતે આપણે એને શું લખી શકાય? ઓર્ડર ક્રમ લખી શકીએ. બીજું તમે જો આમાં અવકાશી અવરોધ વધારે છે એટલે SN2 કેવી થાય? ઓછી. આમાં અવરોધ વધારે છે, આના કરતાં ઓછો છે એટલે SN2, પછી આને પછી શું જોવા મળશે? આ જોવા મળશે. તો આવા પ્રશ્ન સ્વરૂપે પણ આપણે પૂછી શકે છે. ઓકે, ચાલો તો હવે અવકાશ સસ્યાને આપણે SN1 ને SN2 માં લગાડી અને બીટા વિલોપન ઉપર જઈશું.